બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દુધાણા પશુઓ ધરાવતા પશુપાલકોને તેના દૂધના વ્યાજબી ભાવ મળી રહે તે માટે સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદન સહકારી સંઘોની રચના કરવામાં આવી છે જો કે બનાસંઠા જિલ્લો પશુપાલન ક્ષેત્રે દિન પ્રતિદિન આગળ વધી રહ્યો છે હાલ જિલ્લાની મુખ્ય આવક કહીએ તો એ દૂધની છે બનાસકાંઠા જિલ્લો રોજનું કરોડો લિટર દૂધ ડેરીને ભરાવી રહ્યો છે વિવિધ દૂધ સહકારી મંડળીની આવક પણ દર પંદર દિવસે લાખોની હોય છે બનાસ ડેરીનું દૂધ ભારત સહિત વિદેશમાં પણ નિકાસ કરાય છે જ્યારે કે થરાદ તાલુકામાં આવેલ હાથવાડા ગામની દૂધ મંડળી મંત્રી અને સભાસદોના અણબનાવના કારણે છેલ્લા દોઢ માસથી બંધ હાલતમાં છે અને આ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે જો કે આવા કપરા કોરોના કાળમાં હાથવાડા ગામની દૂધ મંડળી બંધ કરી દેવામાં આવતા અને મજૂરી કરીને ખાનારા દૂધ ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા છે હાથવાડાના મંત્રી અને સભાસદોમાં અંદરો અંદર થયેલા વિખવાદના કારણે આજે ગરીબ પ્રજાને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે તેથી પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે હાથાવાડા થરા હાથાવાડા ગામમાં કેટલા સમયથી સેવા સહકારી દૂધ ઉત્પાદક મંડળી બનશે જ્યારે પશુપાલકો પોતાનું ગુજરાન દૂધ ઉપર ચલાવતા હોવાના કારણે આજે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે ત્યારે

અમે મંત્રીને કીધું હતું મંત્રી ડેરી ચાલુ કરતો નથી એના આંતરાય વિખવાદના કારણે કોઈ આ ડેરી ચાલુ કરતા નથી દોઢ મહિનો થયો બધા ગરીબ માણસો હેરાન થાય છે આ બાબત સાહેબોને બી જાણ કરી હતી અને મંત્રીને બી કીધું હતું પણ કોઈએ ધ્યાન આપ્યું નથી